અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર જોખમી ડમ્પિંગ કેમિકલ ઠાલવનારને ગામ લોકોએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો. અરવલ્લી જિલ્લાના પ્રાતવેલ, ચીખલી, ખેતાવાડા તેમજ રભોડાની આસપાસના અંતરિયાળ વિસ્તારોમાં જોખમી દુર્ગંધ મારતા કેમિકલ ઠાલવનારને સ્થાનિકોએ જબ્બે કર્યો હતો. કેટલાક સમયથી કેમિકલ ઠલવાતું હોય પશુઓને હાનિ પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે. શહેરની ગંદકી ગામડામાં લાવી રહ્યા છે ત્યારે સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે શહેરીજનો ચેડા કરી રહ્યા છે. માનવ દેહ અને પશુધનનું આરોગ્ય જોખમાય નહીં જેથી ગામ લોકોએ ઘેરાવો કરી સજ્જડ પકડાવદાવની વોચ ગોઠવી માનવ ઝાડ બિછાવીને કાગડોળે રાહ જોતા હતા ત્યારે પ્રજાહિતની વાર્તા કરનારાઓ પ્રજારક્ષકો ઝેરી કેમિકલના રાક્ષસને સમર્થન કરી રહ્યા હતા. એટલે કે શહેરીમાંથી લાવવામાં આવતું ઝેરી કેમિકલ હવે ગામડાઓમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ત્યારે GJ03BT6710 નંબરનું કેમિકલ ભરેલું ટેન્કર ઠાલવનાર સાથે પોલીસકર્મી ભૂપેન્દ્રભાઈ કંડક્ટરનો હવાલો લઈ મદદગારી કરનાર પ્રાતવેલના પાયલોટ ખાંટ ભૂપેન્દ્રસિંહ રામસિંહને સ્થાનિકોએ ઝડપી પાડ્યા હતા, જેઓ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. ટેન્કર ચાલક સંજયભાઈ સાથે સાંઠગાંઠ કરી મદદગારી કર્યાની આશંકાનો વાયુવેગે ફેલાઈ રહી છે. ત્યારે ખાખીનો ખફ કે વર્દીનો દાગ તે કહેવું મુશ્કેલ છે. ત્યારે આ ઘટનાને લઈને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે કે પોલીસ જ આવું કામ કરાવે છે. ત્યારે વાડ જ જો ચીબડા ગળે તો કહેવું કોને. એક તરફ પોલીસ પ્રજાનો મિત્ર છે, બીજી તરફ પોલીસ જ આવું કામ કરતી હોય તો શું પરિસ્થિતિ નિર્માણ પામે, કેવી રીતે મિત્ર બની શકે. પરંતુ અહીં તો કંઈક મિત્રતાના વાતમાં કંઈક અલગ જ જોવા મળ્યું છે. અવળી ગંગા વહેવા લાગી છે. પબ્લિકે પોલીસકર્મીને ઉધડો લઈ મેથી પાક પણ ચખાડ્યો ની ચર્ચાએ જોર પકડ્યું છે. આવા પોલીસકર્મીઓ પર કાર્યવાહી થશે કે ખાતાકીય સમર્થન મળશે કે પછી ઢાંક પીછોડો કરવામાં આવશે, આવા અનેક સવાલો ઊભા થતા તેના પર સૌની મીટ મંડાયેલી છે. આમ જોખમી ડમ્પિંગ કેમિકલ ઠાલવનારને ગામ લોકોએ ઝડપ્યો. પોલીસની રહેમ હેઠળ આ કેમિકલનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પશુઓને હાનિ પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકો અને મનુષ્ય જાત અને માનવ દેહ સાથે સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં પોલીસ પણ જાણે કે પાછી પાની ન કરતી હોય તે પ્રમાણે પોલીસના સાથ સહકાર સાથે આ ડમ્પિંગ નો કચરો કેમિકલ ભરેલો ઠાલવવામાં મદદગાર પોલીસ પણ હતી, જેને ઝડપી લઈને ગામ લોકોએ પોલીસને હવાલે કર્યો છે. આમ ગામ લોકો ઘેરાવો કર્યો અને કેમિકલ ભરેલા ટેન્કર ઠાલવનારની સાથે પોલીસકર્મી ભૂપેન્દ્રભાઈ કંડક્ટરનો હવાલો લઈ મદદગારી કરી હતી. એટલે કે તે પોલીસકર્મી પણ કંડક્ટર બન્યા અને ફરજ બજાવી અને ટેન્કર ચાલક સંજયભાઈ સાથે સાંઠગાંઠ કરી અને મદદરૂપ બન્યા. એટલે કે પોલીસ કંડક્ટર બની અને કેમિકલનો આ જે ડમ્પિંગ છે તે ઠાલવવા માટે આવ્યા હતા ત્યારે ગામ લોકોએ તેમને ઝડપી લીધા. ત્યારે ખાખીનો ખોફ કે વર્દીનો દાગ તે કહેવું મુશ્કેલ છે. બરોબર, ગાડી નહીં મળે. હા ઠીક છે, ઠીક છે. ઉભા રહો.
ભૂપિંદર કડે મોકલ્યા બધું મમ્મી વિડીયો બનાવો બરાબર સંજયભાઈ મોકલ્યા કોઈ ફોન નહી મળે તને આજે આજે કોઈ ફોન કોઈ ફોન નહી મળે પોલીસ વાળો નંબર કેવું પડ્યું સંજય और उसकी मुलाकात कैसे हुआ ये सेठ के कॉन्टेक्ट इनसे हुआ था सेठ का कॉन्टेक्ट सेठ का अभी अभी चुप हो जा गोविंदर आप बोलो संजय भाई नो कॉन्टेक्ट है तो हमारा भी तो कोई कॉन्टेक्ट हां संजय भाई क्या बोला છોકરા બોલતા સંજયભાઈ